ગુડ મોર્નિંગ. મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત, તમારું બોલતું ન્યૂઝ પેપર. 8:30 થઈ રહ્યા છે. અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચે 65 યર્સથી ચાલી રહેલા અબોલા એનો અંત લાવતી એક મીટીંગ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના સુપ્રીમ કમાન્ડર કિમ જોંગ ઉન વચ્ચે આ બહુ પ્રતિક્ષિત મુલાકાત, જેની દુનિયાભરના બધા જ દેશોની નજર હતી જેની ઉપર, એ સિંગાપોરના સેન્ટોસા રિસોર્ટ આઇલેન્ડ પર થઈ. અને 1950-53 વચ્ચે કોરિયન વોર થઈ અને એના પછી કટ્ટર દુશ્મન બનેલા બંને દેશના નેતાઓ એક સ્ટેજ પર આવ્યા અને હિસ્ટોરિક અન્ડરસ્ટેન્ડિંગ, ઐતિહાસિક સમજૂતીની જાહેરાત કરી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ કરાર પર હસ્તાક્ષર પણ કર્યા, જેમાં કોરિયન મહાદ્વીપના સંપૂર્ણ પરમાણુ નિશસ્ત્રીકરણ માટેની સમજૂતી કરી. 91 મિનિટ લાંબી મુલાકાત હતી. એમાં કિમ જોંગ ઉન એમણે પરમાણુ નિશસ્ત્રીકરણ અને મિસાઇલ ટેસ્ટિંગ સાઇટ્સના અંત માટે સંમતિ દર્શાવી અને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઇતિહાસે સાબિત કર્યું કે ગમે તેવા કટ્ટર દુશ્મનો મિત્ર બની શકે. સો એક નવા યુગનો પ્રારંભ થયો છે. કિમ જોંગ ઉન એમણે 7 મિનિટ વહેલા આવીને વડીલ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પને સન્માન આપ્યું અને ટ્રમ્પે કિમની પ્રશંસા કરી. એમણે કહ્યું કે હી ઇઝ વેરી ટેલેન્ટેડ અને અમે ફરીવાર મળવા માટે ઉત્સુક છીએ. જો કે નોર્થ કોરિયા પરથી તાત્કાલિક પ્રતિબંધ નહીં હટાવવામાં આવે, એટલે જ્યાં સુધી સંપૂર્ણ પરમાણુ નિશસ્ત્રીકરણ ન થાય ત્યાં સુધી આર્થિક પ્રતિબંધો અમેરિકા દ્વારા જે લાગુ કરવામાં આવ્યા છે નોર્થ કોરિયા પર એ તો રહેશે જ. હવે આ કરાર કેટલી હદે સફળ થશે, વેલ, એમાં આ ટાર્ગેટ જે બનાવ્યા છે એ કેવી રીતે સિદ્ધ કરવામાં આવશે એનો કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કરારમાં. અને આ મંત્રણા પ્રક્રિયા આગળ જતા કયું સ્વરૂપ ધારણ કરશે એ પણ હજી નથી સ્પષ્ટ થયું. એટલે કોરિયન ટાપુમાંથી અમેરિકન સૈનિકો હજી ઘરે પરત તો નહીં પાછા આવે, આ અંગે હજુ વાત નથી થઈ, પણ યુદ્ધનો અંત જરૂર આવશે. દિલ્હીમાં કેજરીવાલ અને એમના બીજા મંત્રીઓ એ ઉપરાજ્યપાલના અનિલ બૈજલના ઘરે ધરણા કરી રહ્યા છે અને બંને આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે. એના વિશે આજના ન્યૂઝ પેપર્સમાં આપ વાંચી શકો. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, એમની તબિયતમાં સહેજ સુધારો થયો છે એમ એઇમ્સના ડોક્ટર્સનું કહેવું છે. લંગ્સ અને કિડનીમાં ઇન્ફેક્શનને કારણે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આધ્યાત્મિક ગુરુ સ્પિરિચ્યુઅલ લીડર ભૈયુજી મહારાજ એમણે સુસાઇડ કર્યું છે. સમાજસેવક ભૈયુજી મહારાજ એમણે પોતાના ઘરમાં જાતે પોતાની પિસ્તોલથી ગોળી મારીને આત્મહત્યા કરી અને એમણે એક સુસાઇડ નોટ પણ લખી છે જેમાં એમણે એવું લખ્યું છે કે હું બહુ જ સ્ટ્રેસમાં છું અને હવે આ સ્ટ્રેસ મારાથી સહન નથી થતો, એટલે સમબડી શુડ બી હિયર ટુ ટેક કેર ઓફ ધ ફેમિલી, આઈ એમ લીવિંગ, હું ઘણો પરેશાન છું, આવું એમણે લખ્યું છે. અને પરિવારજનોએ એમ પણ કહ્યું છે કે આ એમના જ અક્ષર છે, જો કે હવે ફોરેન્સિક તપાસ થશે અને હેન્ડરાઇટિંગ એમના છે કે નહીં એ વિશેની તપાસ થશે. બાકી રૂમમાં એ એકલા હતા અને રૂમનું બહારનું જે બારણું હોય એનું લોક તોડીને એમનો મૃતદેહ બહાર લાવવામાં આવ્યો. રાજકારણ પણ એમનો ખૂબ મોટો પ્રભાવ હતો, એટલે અણ્ણા હજારેનું અનશન જ્યારે ચાલતું હતું, એમના ઉપવાસ ચાલતા હતા તે સમયે, ઉપવાસ પૂરા કરવા માટે એ વખતની યુપીએ સરકારે એમની મદદ લીધી હતી અને એમના હાથે જ્યુસ પીને અણ્ણા હજારે ઉપવાસ તોડ્યા હતા. ઇવન સદભાવના ઉપવાસ વખતે પણ એ વખતે ગુજરાતના ચીફ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના પારણા પણ ભૈયુજી મહારાજે કરાવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં વીજળી ત્રાટકી અને 10 લોકોનું મૃત્યુ થયું છે આ વીજળી પડવાને કારણે. અને ફૂટબોલ વિશેના અલગ અલગ રિપોર્ટ્સ તમે વાંચી શકશો અત્યારે તો. હવે કઈ ટીમ સારી, કઈ ટીમમાં કયા પ્લેયર્સ છે એના વિશેના રિપોર્ટ્સ તમને સ્પોર્ટ્સના પેજીસ પર જોવા મળશે. હરેન્દ્ર, ભારતીય પુરૂષ હોકી ટીમના કોચ હરેન્દ્રસિંહ, એમણે એવો ખુલાસો કર્યો છે કે ખેલાડીઓને ખાવામાં પૌષ્ટિક આહાર નથી મળતો. અમુક સેન્ટર્સ એવા છે જ્યાં ભારતીય પુરૂષ હોકીના પ્લેયર્સને બહુ જ ખરાબ ભોજન મળે છે, એટલે આ સંદર્ભે એમણે સરકારનું ધ્યાન દોર્યું છે. સાંભળી રહ્યા છો મિર્ચી 98.3. 8:33 થઈ રહી છે.